હેલો વિદ્યાર્થી મિત્રો મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં વસ્તી વધારો અને એનું નિયંત્રણની આપણે વાત કરી હતી તેમાં આપણે કુલ વિશ્વની વસ્તી ત્યારબાદ ભારતની વસ્તી અને વસ્તી વૃદ્ધિના પરિણામો એટલે કે વસ્તી વૃદ્ધિ થાય તો એના કારણે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવે પછી વસ્તી વધારાના કારણો કે વસ્તી કેના કારણે વધતી હોય બરાબર એ કારણોની પણ આપણે ચર્ચા કરી દીધી અને ત્યારબાદ આપણે છેલ્લે વસ્તી વધારો રોકવાના ઉપાયો એના વિશે માહિતી લીધી હતી હવે વિદ્યાર્થી મિત્રો આજે ડિટેલમાં આપણે લેક્ચરમાં વસ્તી વધારા રોકવાનો ઉપાય જોવાનો છે કે વિશ્વની વસ્તી રહી કઈ રીતના રોકી શકાય કઈ રીતના કેવી કઈ પદ્ધતિ અપનાવી શકાય કે જેના કારણે પ્રજનન થાય તો પણ સંતતિનો જન્મ ન થાય એટલે કે પ્રજનનની ક્રિયાને અંતે ફળ સ્વરૂપે સંતતીનો જન્મ ન થાય બરાબર એટલે કે ફલનની ક્રિયા થવી જોઈ નહીં તો વિદ્યાર્થી મિત્રો એના દ્વારા આપણે વસ્તી વધારો જોઈએ અટકાવી શકાય બરાબર એટલે વસ્તી વધારો જે સમસ્યા છે એને અટકાવવાનો વસ્તી વધારો જે વસ્તી વધતી હોય એને અટકાવવા માટેના ઉપાયો રિયા આપણે એક પછી એક જોવાના થશે બરાબર એમાં આજે આપણે આજના લેક્ચરમાં એક ઉપાય જોઈશું આપણે બરાબર કે જેના દ્વારા વસ્તી વધારો રિયાઈ અટકાવી શકાય તો આગળ વધી એ તરફ આપણે ગર્ભ નિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો ગર્ભ નિરોધક એટલે કે ગર્ભમાં ફલણની ક્રિયા ન થવા દીએ પ્રજનન દરમિયાન ગર્ભમાં ફલનની ક્રિયા ન થવા દઈએ એને ગર્ભ નિરોધક તરીકે ઓળખવામાં આવે છે બરાબર પ્રજનન થાય પરંતુ ગર્ભાશયમાં ફલનની ક્રિયા કે માદા શરીરની અંદર ફલણની ક્રિયા ન થવા દીએ એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન અટકાવે આવી પદ્ધતિને ગર્ભનિરોધક પદ્ધતિ કહેવામાં આવે અને એમાં કુદરતી અને કૃત્રિમ બે પદ્ધતિ આવે એમાં આજના લેક્ચરમાં આપણે કુદરતી પદ્ધતિ વિશે જ માહિતી લેવાની છે બરાબર એટલે એવી પદ્ધતિ કે જે ફલનની ક્રિયા અટકાવે શુક્રકોષ હાજર હોય છતાંય અંડકોષનું ફલન ન કરી શકે એના કારણે સંતતિનું નિર્માણ થશે નહીં અને આવી પદ્ધતિને ગર્ભ નિરોધક પદ્ધતિ કહેવામાં આવે બરાબર તો આવી કુદરતી અને કૃત્રિમ બંને પદ્ધતિ છે એમાં આજના લેક્ચરમાં આપણે કુદરતી જ જોઈશું પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કૃત્રિમ પદ્ધતિ વિશે માહિતી મેળવશું તો આગળ વધી આપણે કુદરતી એટલે કે એમાં કોઈ પ્રકારના ગર્ભ નિરોધક સાધનનો ઉપયોગ કર્યા વગર કોઈ પ્રકારના ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ કર્યા વગર છતાંય આપણે ફલન અટકાવી શકીએ એવી પદ્ધતિને કૃત્રિમ પદ્ધતિ કુદરતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જેમાં કોઈ પ્રકારના બાહ્ય કોઈ પ્રકારના ગર્ભ નિરોધક સાધનનો ઉપયોગ કરવાનો નહીં છતાંય ગર્ભ ધારણ અટકાવી શકાય એવી પદ્ધતિ આપણી એટલે કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ બરાબર તો હવે એમાં આગળ વધી કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે કુદરતી પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત શું છે વિદ્યાર્થી મિત્રો તો કે શુક્રકોષ અને અંડકોષ એને દૂર રાખે નજીક અવાજ ન દીએ એવી પદ્ધતિને આપણે કુદરતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે શુક્રકોષ અને અંડકોષ દૂર રહેવાને કારણે શુક્રકોષ અંડકોષનું ફલન ન કરી શકે તો ગર્ભ ધારણ શક્યો નથી જેથી કરીને સંતતિનું નિર્માણ થશે નહીં તો વસ્તી વધારો આપણે અટકાવી શકીએ અને આ જ સિદ્ધાંત ઉપર કુદરતી પદ્ધતિ કાર્ય કરે છે કુદરતી પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ પદ્ધતિ છે કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિમાં ત્રણ છે એ વારાફરતી આપણે જોતા જઈએ બરાબર પેલી આપણે સામયિક સંયમ સામયિક સંયમ કોને કહેવામાં આવે તો આપણે ઋતુચક્ર ભણી ગયા એકથી લઈને અઠ્યાવીસ દિવસ હોય એ ઋતુચક્રના અમુક ગાળામાં ગર્ભધારાની શક્યતા સૌથી વધારે હોય એકથી લઈને અઠ્યાવીસ દિવસ દરમિયાન ઋતુચક્ર હોય એમાં વચ્ચેના દિવસો અમુક આવે એ દિવસોમાં માદામાં ગર્ભધારણની શક્યતા સૌથી વધારે હોય તો એ દિવસોમાં બરાબર સંયમ રાખવો એ દિવસોમાં પ્રજનન ટાળવું એ દિવસોમાં પ્રજનન કરવું નહીં જેથી કરીને ફલનની ક્રિયા થાય નહીં બરાબર તો સામાયિક સંયમ યુગલે ઋતુચક્રના દસથી લઈને સત્તર દિવસ એકથી અઠ્યાવી દિવસમાં કયા તો કે દસમા દિવસથી લઈને સત્તરમા દિવસ દરમિયાન સમાગમ ટાળવવો કારણ આ સમય દરમિયાન અંડપાતની શક્યતા અને ફલણની તકો વધુ હોય તેને ફલણ સમયગાળો કહે છે બરાબર એટલે તમને કીધું કે આ સમય દરમિયાન ગર્ભધારણની શક્યતા સૌથી વધુ હોય એટલે કે આ સમય દરમિયાન અંડકોષ અંડવાહિનીમાં આવે બરાબર અને ફલન કરવા માટે વિકસિત હોય બરાબર એટલે ફલણની તકો વધુ હોય એટલે આ ગાળાને આપણે ફલન સમય ગાળો કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ થી લઈને સત્તર દિવસ દરમિયાન અંડકોષ પરિપક્વ હોય અને એ અંડવાહિનીમાં આવે અને આ ગાળા દરમિયાન સૌથી વધારે ફલન થવાના ચાન્સ હોય અંડકોષના તો આ થી લઈને સત્તર દિવસ સત્તરમાં દિવસ સુધી યુગલે પ્રજનન રીટ ટાળવું જેથી કરીને અંડકોષને શુક્રકોષ મળે નહીં અને અંડકોષને ને શુક્રકોષ ન મળે તો કુદરતી રીતે જ ફલન થશે નહીં બરાબર તો ફલન ન થાય તો પછી સંતતિનું નિર્માણ થશે નહીં બરાબર આ સમય દરમિયાન સમાગમ કરવાથી ગર્ભધારણની શક્યતાઓ ઘટે બરાબર એટલે આ સમય દરમિયાન સમાગમ કરે તો ગર્ભધારણની શક્યતાઓ ગર્ભ આ આ ગાળો રહ્યો જે આપણે દસ થી સત્તર દિવસનો કહીએ છીએ એ ગાળા દરમિયાન સમાગમ કરવાનું ટાળવું જોઈએ જેથી કરીને આપણે પ્રજનન દરમિયાન જે ગર્ભધારણ થાય છે બરાબર એ ગર્ભધારણ અટકાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ સમય દરમિયાન સમાગમ ન કરવાથી ગર્ભધારણની શક્યતાઓ રહી ઘટી જશે એટલે કહેવાનો મતલબ કે આ દસથી લઈને સત્તરમા દિવસ સુધી સમાગમ ટાળવું જોઈએ જેથી કરીને આ જે ફલન ગાળો છે દસથી લઈને સત્તરમા દિવસ સુધીનો એ ફલન ગાળામાં જે અંડકોષ પરિપક્વ હોય એને શુક્રકોષ મળે નહીં અને શુક્રકોષ મળે નહીં તો પછી ફલન થશે નહીં અને વલણ ન થાય તો સંતતિનું નિર્માણ પણ થશે નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે સામાયિક સંયમ પેલી પદ્ધતિ કુદરતી પદ્ધતિમાં કે જેના દ્વારા આપણે ગર્ભધારણ અટકાવી શકીએ બરાબર હવે આપણે બીજી પદ્ધતિની વાત કરતા હોઈએ તો બાહ્ય સંકલન બાહ્ય સંકલન સંવર્ન અંતરાલ બીજી પદ્ધતિનું નામ છું શું છે કુદરતી બીજી પદ્ધતિ કે જેના દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય અને ગર્ભ નિરોધક પદ્ધતિ છે તો કે બાહ્ય સ્કલન અથવા એને સંવનન અંતરાલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર સમાગમ દરમિયાન વીર્ય સંકલન પહેલાં શિષ્ણને બહાર કાઢી યોની માગણી બહાર વીર્ય સ્ત્રાવ કરે છે બરાબર આ પદ્ધતિનો બેઝિક સિદ્ધાંત તમને સમજાવ્યું તો વિદ્યાર્થી મિત્રો કે આ પદ્ધતિમાં જે પુરુષ સાથીદાર હોય એ સમાગમ દરમિયાન એટલે કે પ્રજનન દરમિયાન જ્યારે વીર્યસ્ખલન એટલે કે પ્રજનન દ્રવ્ય પહેલાં શિષ્ણને બહાર કાઢી યોની માર્ગમાંથી બહાર કાઢીને વીર્યનો સ્ત્રાવ કરે છે જેથી કરીને આ વીર્યરુ યોની માર્ગમાં જતું નથી અને યોની માર્ગમાં ન જાય તો શુક્રકોષ યોની માર્ગમાં આવે નહીં અને શુક્રકોષ યોની માર્ગમાં ન આવે તો એના કારણે ફક્ત અંડકોષથી ફલન થતું નથી બરાબર એટલે બેઝિક સિદ્ધાંત એ જ છે કે જ્યારે સમાગમ દરમિયાન અથવા પ્રજનન દરમિયાન પુરુષ સાથીદાર હોય બરાબર વીર્યનો જ્યારે સ્ત્રાવ થવાનો હોય ત્યારે શિષ્ણને યોની માર્ગમાંથી દૂર કરે બરાબર એટલે કે બહારની તરફ દૂર કરે જેથી કરીને જે વીર્યર જે આપણે પ્રજનન દ્રવ્ય કહીએ છીએ એનો બહારની તરફ નિકાલ થઈ જાય અને યોની માર્ગમાં નિકાલ થતો નથી અને યોની માર્ગમાં નિકાલ ન થાય એના કારણે યોની માર્ગમાં શુક્રકોષો ઠલવાતા નથી અને યોની માર્ગમાં શુક્રકોષ ન મળે તો ફક્ત અંડકોષ દ્વારા ફલન થતું નથી જેથી કરીને ગર્ભધારણ અટકાવી શકાય અને સંતતિનું નિર્માણ થતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિને આપણે બાહ્ય સ્કલન એટલે કે યોની માર્ગની બહારની તરફ વીર્ય વીર્યસ્ખલન કરવાનું બરાબર પુરુષ સાથીદારે જ્યારે શિષ્ણમાંથી વીર્યુ મુક્ત થવાનું હોય ત્યારે શિષ્ણને યોની માર્ગમાંથી દૂર કરવામાં આવે બહારની તરફ બરાબર જેથી કરીને વીર્ય વીર્યસંકલન ક્યાં થશે યોની માર્ગની બહારની તરફ અને યોની માર્ગમાં શુક્રકોષ ન જવાથી ફક્ત અંડકોષ દ્વારા ફલનની ક્રિયા થતી નથી જેથી ગર્ભધારણ આપણે અટકાવી શકીએ આ હતી આપણી બીજા નંબરની પદ્ધતિ બરાબર જેને આપણે બાહ્ય સ્કલન તરીકે ઓળખવામાં આવે છે એને અથવા સંવનન અંતરાલ પણ કહેવામાં આવે સંવનન અંતરાલ એટલે કે પ્રજનન અંતરાલ પ્રજનન વચ્ચે જ્યારે પ્રજનન થતું હોય ત્યારે જ એના અમુક સમયે એટલે કે જ્યારે વીર્ય સ્ત્રાવ થવાનો હોય ત્યારે શિષ્ણને બહાર યોની માગણી બહાર કાઢી લેવામાં આવે બરાબર જેથી કરીને યોની માર્ગમાં વીર્ય સ્ત્રાવ ન થવાથી એમાં શુક્રકોષ મુક્ત થતા નથી બરાબર આ વિદ્યાર્થી મિત્રો આપણી બીજી પદ્ધતિ હવે ત્રીજી પદ્ધતિની આપણે વાત કરી દુગ્ધ સ્ત્રાવ એમોન એરિયા ત્રીજી પદ્ધતિનું નામ શું છે દુગ્ધ સ્ત્રાવ એમેનોરિયા બરાબર નામ યાદ રાખજો દુગ્ધ સ્ત્રાવ એમેનોરિયા જેને આપણે ઋતુચક્રની ગેરહાજરી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પદ્ધતિને હવે આ પદ્ધતિમાં શું હોય કે જ્યારે માતા બાળકને જન્મ આપે બરાબર ત્યારે સૌ પ્રથમ બાળક પોષણ કેમાંથી મેળવે માતામાંથી બરાબર માતામાંથી પોષણ મેળવે હવે બાળક જ્યાં સુધી માતામાંથી પોષણ મેળવશે એટલે કે અમુક સમય સુધી માતામાંથી પોષણ મેળવશે ત્યાં સુધી માતામાં ઋતુચક્રની શરૂઆત થશે નહીં બરાબર આ પોઈન્ટ યાદ રાખજો જ્યાં સુધી બાળક માતામાંથી પોષણ મેળવશે ત્યાં સુધી માતામાં ઋતુચક્રની શરૂઆત થશે નહીં અને ઋતુ શરૂઆત ન થાય ત્યાં સુધી માતા બીજું ગર્ભધારણ કરી શકે નહીં બરાબર આ પદ્ધતિને આપણે દુગ્ધ સ્ત્રાવ એમોનિયા કહેવામાં આવે બરાબર દુગ્ધ સ્ત્રાવ એમોનોરિયા આગળ જોઈએ કે પહેલા બાળકના જન્મ બાદ બરાબર બાળકનો જન્મ થાય ત્યારબાદ ભરપૂર દુગ્ધ સ્ત્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુ ચક્ર શરૂ થતું નથી માતામાં ભરપૂર માત્રામાં દુગ્ધ સ્ત્રાવ થાય જેમાંથી બાળક પોષણ મેળવે અને આ ભરપૂર માત્રામાં દુગ્ધ સ્ત્રાવ થાય એના કારણે અંડપાત એટલે કે અંડકોષ અંડવાહિનીમાં એનું પતન થતું નથી અને ઈ ઉપરાંત ઋતુચક્રની પણ શરૂઆત થતી નથી જે માટે જેટલા દિવસો સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહીવત છે એટલે મેં તમને કીધું એમ વિદ્યાર્થી મિત્રો કે જ્યાં સુધી બાળક માતામાંથી પોષણ મેળવશે ત્યાં સુધી ગર્ભધારણ કરવાની શક્યતા સાવ ઓછી કેમકે ઋતુચક્ર જ ચાલુ ન થયું હોય અને અંડપાત પણ ન થાય બરાબર જ્યાં સુધી બાળક માતામાંથી પોષણ મેળવે ત્યાં સુધી ઋતુચક્ર શરૂ થાય નહીં અને અંડપાત પણ થાય નહીં તેથી કરીને ગર્ભધારણની શક્યતા સાવ ઓછી હોય બરાબર આ પદ્ધતિ લગભગ પ્રસૂતિ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય એટલે વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ કીધું કે અમુક સમય સુધી જ બરાબર એટલે કે બાળકનો જન્મ થઈ જાય બરાબર અને માતા બાળક માતામાંથી પોષણ મેળવે બરાબર ત્યાં સુધી અંડપાત કે ગર્ભધારણની શક્યતા સાવ ઓછી છે પણ ક્યાં સુધી તો કે પહેલાં છ મહિના સુધી બાળકને જ્યારે જન્મ આપે માતા એના એક્ઝેક્ટ છ મહિના સુધી બરાબર અંડપાત કે ઋતુ ચક્રની શરૂઆત થશે નહીં અમુક સ્ત્રી અમુક માદા હોય એમાં બાળકને જન્મ આપ્યા પછી છ મહિના પછી બરાબર ઋતુસ્ત્રાવ શરૂ થઈ જાય છે અને અંડપાત પણ શરૂ થઈ જાય છે તો છ મહિના સુધી આ બધતી રહી કાર્ય કરે છે એટલે કે છ મહિના સુધી ગર્ભધારણ રહેશે નહીં કેમકે છ મહિના સુધી ભરપૂર માત્રામાં દુગ્ધ સ્ત્રાવ થાય માતાના શરીરની દેહની અંદર બાળકના જન્મ બાદ છ મહિના સુધી ભરપૂર માત્રામાં દુગ્ધસ્ત્રાવ થશે અને આ ભરપૂર માત્રામાં દુગ્ધસ્ત્રાવ છ મહિના સુધી જ થશે અને ત્યાં સુધીન જ અંડપાત થશે નહીં અને ત્યાં સુધી જ ઋતુચક્ર ચાલુ થશે નહીં એટલે આ પદ્ધતિ જે આપણે કહીએ છીએ બરાબર દુગ્ધ સ્ત્રાવ એમ આ પદ્ધતિ ફક્ત છ મહિના સુધીન જ ગર્ભધારણ અટકાવી શકશે બરાબર આ પદ્ધતિઓમાં કોઈ દવાનો ઉપયોગ થતો ન હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી જોકે તેની નિષ્ફળતાનું પ્રમાણ પણ ઊંચું હોય છે બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો કુદરતી પદ્ધતિ તમે ઉપયોગ કરો ગર્ભધારણ અટકાવવા માટે તો એમાં નિષ્ફળતાનું પ્રમાણ એટલે કે આ પદ્ધતિ ફેલ થવાનું પ્રમાણ ઊંચું હોય છે એટલે એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે આ કુદરતી પદ્ધતિ દ્વારા તમે ગર્ભધારણ અટકાવી જ શકો બરાબર તો ક્યારેક એવું પણ બને કે આ કુદરતી પદ્ધતિ કામ નથી કરતી અને ગર્ભ ગર્ભધારણ કરી લે છે માતા બરાબર તમે એવું વિચાર્યું કે આ પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિ દ્વારા આપણે ગર્ભધારણ અટકાવી શકાય સોએ સો ટકા તો એ ખોટું છે બરાબર કેમ કે આ પદ્ધતિ શ્યોર નથી એકદમ બરાબર સોએ સો ટકા કામ કરે એવી જરૂરી છે જ નહીં સફળતાના એટલા બધા ચાન્સ નથી આ કુદરતી પદ્ધતિમાં બરાબર અને આ પદ્ધતિમાં કોઈ દવા કે કોઈ ટેકનિક ઉપયોગ થતી નથી કે જેના દ્વારા આપણે ગર્ભધારણ અટકાવી શકાય આ પદ્ધતિમાં કુદરતી જ જે શરીરમાં બદલાવ આવે છે એના આધારે જ આપણે ગર્ભધારણ અટકાવી શકીએ બરાબર એટલે આમાં કોઈ પ્રકારની ટેકનિક કે કોઈ દવાનો ઉપયોગ થતો ન હોવાથી આમાં નિષ્ફળતાનું પ્રમાણ વધુ હોય છે બરાબર અને જેમાં કોઈ ટેકનિક કે દવાનો ઉપયોગ થતો એમાં નિષ્ફળતાનું પ્રમાણ સાવ ઓછું હોય બરાબર એટલે કે આપણે ગર્ભધારણ અટકાવી જ શકીએ ભાગના કેસમાં બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો ગર્ભધારણ અટકાવવા માટેની આ ત્રણ પદ્ધતિ આપણે સામાયિક સંયમ સ્ખલન દુગ્ધસ્રાવ એમેનોરિયા બરાબર આ ત્રણેય પદ્ધતિ કુદરતી છે અને કુદરતી પદ્ધતિમાં કોઈ ટેકનિક કે કોઈ દવાનો ઉપયોગ કર્યા વગર આપણે એવી ટ્રાય કરીએ છીએ કે ગર્ભધારણ અટકાવી જેથી કરીને વસ્તી વધારો એ નિયંત્રણ મારીએ બરાબર અને આ ત્રણ પદ્ધતિનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે કુદરતી ત્રણ પદ્ધતિનો કેમકે આમાં ક્યારેક ગર્ભધારણ રહેવાના પણ ચાન્સ છે બરાબર ક્યારેક કોઈ પદ્ધતિ જો વ્યવસ્થિત તમે ફોલો ન કરી આ કુદરતી પદ્ધતિમાં તો ગર્ભધારણ રહેવાના ચાન્સ પૂરેપૂરા છે બરાબર એટલે આ પદ્ધતિમાં નિષ્ફળતાનું પ્રમાણ વધુ હોય અને સફળતાનું પ્રમાણ ઓછું હોય બરાબર એટલે કુદરતી પદ્ધતિમાં આમ જોવા જઈએ તો કોઈ આની આડઅસર નથી થતી આ પદ્ધતિ દ્વારા તમે ગર્ભધારણ અટકાવો તો માદા શરીર ઉપર કોઈ આડઅસર થતી નથી બરાબર અને આડઅસર થતી નથી એનું કારણ એક જ છે કે આ પદ્ધતિમાં કોઈ ટેકનિક કે કોઈ દવાનો ઉપયોગ થતો નથી બરાબર જેથી કરીને આની આડઅસર પણ ઓછી છે એટલે કે આપણે કેવું તો કહેવાય કે એકદમ નિવત આડઅસર છે કોઈ આડઅસર જ નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે ગર્ભ નિરોધક માટેની કુદરતી પદ્ધતિ કે જેના દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કૃત્રિમ પદ્ધતિ દ્વારા ગર્ભધારણ કેવી રીતના અટકાવાય એ આપણે જોઈ લેશું બરાબર એટલે આજના લેક્ચરમાં આપણે કુદરતી આ ત્રણ પદ્ધતિ રહી જોવાની હતી અને એક્ઝામ માટે આ એમપી છે બરાબર ત્રણે ત્રણ પદ્ધતિ વિશે તમને મેં માહિતી આપી દીધી એમાં કાંઈ પણ તમને ડાઉટ હોય કાંઈ પણ ક્વેરી હોય તો મને વોટ્સઅપ ઉપર પૂછી શકો છો બરાબર અને આ એક્ઝામમાં અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ગુજરાત બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે અને નીટમાં પણ પૂછાઈ ગયેલો છે પ્રશ્ન આમાંથી એમસીક્યુ પણ નીકળો છે અને ફૂલ લેન્થ ક્વેશ્ચન ગર્ભ નિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિ વિશે માહિતી આપો એવો પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે બરાબર તો તમારા ત્રણે ત્રણ ટેકનિક વિશે માહિતી ડિટેલમાં આપવાની થાય ત્રણે ત્રણ ટેકનિકના નામ યાદ રાખજો અને એમાં આવતી પદ્ધતિની પણ યાદ રાખજો સામાયિક સંયમ સ્ખલન અને દુગ્ધ સ્ત્રાવ એમોનેરિયા સામાયિક સંયમ એટલે કે ઋતુચક્રના અમુક દિવસોમાં પ્રજનન રીતે ટાળવું એ દિવસો રહ્યા એને ફલન ગાળો કહેવામાં આવે ત્યારે ફલનની શક્યતા સૌથી વધારે હોય બરાબર પછી આપણે સ્ખલન જ્યારે વીર્ય શિષ્ણમાંથી નીકળતું હોય એ દ એ સમયે શિશ્નને યોનિમાર્ગમાંથી દૂર કરવું જેથી કરી વીર્ય યોનિમાર્ગમાં ઠળવાય નહીં તો ફલણના ચાન્સ રહેશે નહીં બરાબર અને દુગ્ધસ્ત્રાવ એમોનિયા એમોનેરિયા જેમાં માતા બાળકને જન્મ આપે ત્યારબાદ છ મહિના સુધી ભરપૂર માત્રામાં સ્ત્રાવ થાય આ આ સમય દરમિયાન અંડપાત થતું નથી ઋતુચક્રની ચક્રની પણ શરૂઆત થતી નથી એટલે આ સમય દરમિયાન ગર્ભધારણની શક્યતા સાવ નિહવત હોય બરાબર તો આ ત્રણ પદ્ધતિથી તમારે ડિટેલમાં સમજાવવાની જે કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ છે કે જેના દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જ આપણે આજના લેક્ચરમાં જોવાનું હતું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કૃત્રિમ પદ્ધતિ ગર્ભનિરોધકની કઈ પદ્ધતિ કૃત્રિમ આ હતી કુદરતી બરાબર કૃત્રિમ પદ્ધતિમાં દવા અથવા કોઈ ટેકનિકનો ઉપયોગ થાય જેના દ્વારા ગર્ભધારણ અટકાવી શકાય એટલે એમાં નિષ્ફળતાના ચાન્સ ઘણા બધા ઓછા હોય અને એની થોડી ઘણી અંશે આડઅસર પણ હોય બરાબર જ્યારે આ કુદરતી પદ્ધતિ છે એટલે એમાં આડઅસર કોઈ હોતી નથી અને નિષ્ફળતાના ચાન્સ થોડાક વધારે હોય બરાબર તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં જોઈ લેશું બરાબર અને આજના લેક્ચરનો કુદરતી પદ્ધતિ જે ગર્ભ નિરોધકની છે એનો વિડીયો જ્યારે પણ અપલોડ થાય જે દિવસે તે દિવસે સાંજ સુધીમાં મને તેનું હોમવર્ક કર્યું વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ઉપર ત્રણ વખત લગાવીને મોકલી આપજો અને આ આપણા ટોપિકમાં કાંઈ પણ ડાઉટ હોય કાંઈ પણ ક્વેરી હોય તો મને વોટ્સએપ ઉપર એની ટાઈમ તમે પૂછી શકો હું ચોક્કસપણે જવાબ આપીશ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો